સમગ્ર દેશમાં હાલ લોકડાઉન છે ત્યારે જ લોકડાઉનમાં લોકો અમુક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે જે લોકો ગંભીર બીમારીથી પીડાતા હોય છે તેવા થેલેસેમિયા અને બ્લડ કેન્સર પીડિત લોકો માટે બ્લડ માટેની ખૂબ જરૂરિયાત હોય છે ત્યારે વડગામના ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કોરોના મહામારી અને લોકડાઉનમાં સરકારની ગાઈડલાઈન મુજબ તમામ બાબતે સાવચેતી રાખી ડિસ્ટન્સ રાખી બ્લડ ડોનેટ કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। कोरोना महाकायर में लॉकडाउन की स्थिति बनी है त्यारे देश में थेलेसेमिया रोग और ब्लड कैंसर से पीड़ाता दर्दियों की हालत कफोड़ी बनी है। केम के थेलेसेमिया दर्दी और ब्लड कैंसर दर्दी ब्लड दर 15 दिवस बदलवामां आवतो होय त्यारे लॉकडाउन की परिस्थिति में दर्दी ने ब्लड मेरवो खूब मुश्किल थई रह्यो छे। त्यारे एकाएक लॉकडाउन की परिस्थिति निर्माण थवाथी आवा दर्दियों जीवनु जोखम वधी जाय छे। त्यारे बीजा तबक्कानो लॉकडाउन चाली रह्यो छे त्यारे सरकारी ब्लड लेबोरेटरी पण બ્લડની અછત સર્જાતા આવા દર્દીઓની સ્થિતિ ગંભીર બની જાય છે ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકડાઉનની પરિસ્થિતિમાં થેલેસેમિયાના રોગથી પીડાતા દર્દીઓ માટે તેમજ બ્લડ કેન્સર દર્દીઓ માટે બ્લડ મેળવવું ખૂબ જરૂરી હોય, આવા દર્દીઓના બ્લડ તાત્કાલિક ધોરણે પહોંચાડવું ખૂબ જરૂરી હોય, બ્લડ ડોનેશન કરતી લેબોરેટરીમાં બ્લડ ડોનેટ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી ત્યારે વડગામમાં યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી 150 જેટલી બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી ત્યારે આવા લોકડાઉનના સમયે કરવામાં આવેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉત્સાહપૂર્વક યુવાનો જોડાયા હતા। અશોક રાણાવાસિયા ZSTV વડગામ। કોરોના વાયરસના અનેક આ મહામારી ચાલી રહી છે એ બદલ હું આજે બ્લડ ડોનેટ કરવા આવી છું। અમારા ગામના શ્રી ભગવાનસિંહ સોલંકી તરફ કેના તરફથી અહીંયા બ્લડ ડોનેટનું એક કેમ્પ યોજાયેલ છે। હું બધા બહેનો અને ભાઈઓને અને માતાઓને નિવેદન કરું છું કે તમે પણ આવીને આ કેમ્પમાં યોજાવા આગળ પ્રોત્સાહિત કરો અને વિનંતી કરું છું। અને આ બ્લડ જે કેન્સર પીડિત છે અનેક અનેક જાતના રોગોના માટે આ બ્લડ 15 દિવસે બદલવાનું હોય છે, એમાં આપણે જે આગળ વધી બહેનો માતાઓ આગળ વધી અને તમે બ્લડ ડોનેટ કરશો તો આ એક મોટું કામ છે આપણે, કે આપણે આગળ વધશો તો કોઈક બીજી બહેનોને બધા આગળ વધશે, એક એકથી જ આગળ વધાય છે બહેનો। અને મારી નમ્ર વિનંતી છે તમારા બધાને કે તમે પણ આગળ વધી અને આ કાર્યમાં આ ધર્મના કામમાં તમે મારો અને અમારા ગામના સરપંચ અને બધા ભાઈઓને તમે ટીમમાં તમે આગળ વધીને આગળ વધવાની પ્રેરણા આપો, હું બધી બહેનોને વિનંતી।